एक्सक्लूसिव सीसीटीवी फुटेजेस आपने अत्यारे बतावी रहा छे। आपने जणावी दे के होटल विनस मां शार्पशूटर रोकाव हतो अने कई रीते आ संपूर्ण ऑपरेशन पार पड्यू। आपने जे सीसीटीवी फुटेजेस छे तेमां बतावी रहा छे के पोलीस नी गाड़ी पण बहार उभी छे, एटले के ऑपरेशन एटीएस नी शरूआत थई चुकी छे। एटीएस अने अन्य अधिकारीओ हता तेओ होटल पर पहुंचिया अने त्यारबाद आ संपूर्ण ऑपरेशन पार पाडवा बाद टीवी 9 સૌથી પહેલા સીસીટીવી ફૂટેજીસ આપને બતાવી રહ્યું છે કે જેમાં પોલીસની ગાડીની સાથે જ કેટલાક અધિકારીઓ પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે। આ અધિકારીઓ ત્યારબાદ હોટેલમાં પ્રવેશ કરે છે અને રૂમ નંબર 105 માંથી શાર્પશૂટરને ઝડપી પાડવામાં આવે છે। જે રાત્રિના સમયે આ ઘટના બની છે તે ઘટનાના સીસીટીવી ફૂટેજીસ જે બહાર લાગેલા સીસીટીવી ફૂટેજીસ છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। એક તરફ વાહનોની અવરજવર અમુક અંશે દેખાઈ રહી છે તો બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસની ગાડી પણ તેમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ એટીએસની ટીમ પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ અધિકારીને ઈજા પહોંચી નથી અને શાર્પશૂટરને ઝડપી પાડવામાં, કાવતરાને નિષ્ફળ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ તેની આ એક્સક્લુઝિવ તસવીર આપને અત્યારે બતાવી રહ્યા છે। હોટેલ વિનસ અને તેની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજીસ કે જેમાં સ્પષ્ટપણે કેપ્ચર થયું છે કે એટીએસના અધિકારીઓ પહોંચ્યા હતા, તેઓ બહાર આ સંપૂર્ણ પ્લાન બાબતે ચર્ચા પણ કરી રહ્યા હોય તેવું અમુક અંશે અત્યારે તસવીરો પરથી લાગી રહ્યું છે। ત્યારબાદ તેઓ અંદર પહોંચ્યા હતા અને જે ઘટના બની તેના ફૂટેજીસ પણ આપને બતાવી રહ્યા છે। એ દ્રશ્યમાં પણ અહીં બીજા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું રૂમ નંબર 105 કે જ્યાં આ સંપૂર્ણ ઘટના બની।